ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું બિમલ ઠક્કર. આજનો આપણો વિષય જ, હ, મેં એ જ કીધું જ. વિષય થોડો વિચિત્ર છે એટલે હું તમને એક્સપ્લેન કરું કે જ એટલે શું. જ્યારે કોઈ કાર્યની સાથે આ શબ્દનો પ્રયોગ થાય ને એટલે વિદ્રોહની ભાવના પેદા થાય. ફોર એક્ઝામ્પલ, તારે આજે આ કામ કરવું જ પડશે, અથવા આ વિડીયો તમારે આજે 10 વાર જોવો જ પડશે. જ્યારે મેં એવું કીધું કે જોવો જ પડશે એટલે કમ્પલસરીની ભાવના થઈ, ફરજિયાતપણું થયું. ને એ જ્યારે ફરજિયાતપણું આવે છે એટલે વિદ્રોહ પેદા થાય છે. મિત્રો, આપણે જ શબ્દ સાંભળી નથી શકતા, તો આપણે જ્યારે કોઈને એવું કહીએ છીએ ને કે તારે આ કામ આજે કરવું જ પડશે, તો એ વ્યક્તિની અંદર પણ વિદ્રોહની ભાવના જન્મે જ છે. સાચવો, ધ્યાનથી સાંભળો. કેમ કે જ્યારે જ્યારે જ શબ્દના પ્રયોગ થયા છે, તમે તમારી જિંદગીના લાઈવ એક્ઝામ્પલ વિચારો, યાદ કરો. જ્યારે તમારા બોસે અથવા તમારી ઘરેથી કે કોઈ વ્યક્તિએ તમને એવું કીધું તારે આજે આ કરવું જ પડશે, ત્યારે આપણે ગુસ્સે થઈ ગયા. સામે જવાબ અપાતો હતો ને તો આપી જ દીધો છે, ને જો ના આપી શક્યા ને તો એ કામ આપણે સાચા મનથી નથી કર્યું. તો જ્યારે તમે કોઈને સોંપશો ને તો એની સાથે પણ સેમ એવું જ થશે. હું બહુ જ ગંભીર વિષયની વાત કરી રહ્યો છું. એક સામાન્ય શબ્દ દુશ્મનો બનાવી દે છે, વિદ્રોહ કરી દે છે, તમને પછાડવા, તમને હરાવવા માટે લોકો વળગી પડે છે એક શબ્દ માટે, ખાલી એક જ શબ્દ, જ. ફોર એક્ઝામ્પલ, રામાયણ અને મહાભારતનું એક્ઝામ્પલ લઈએ. રામાયણની અંદર એવું કહેવામાં આવ્યું કે રાજા તો ભરત જ બનશે, ને ત્યાર પછી શું થયું આપણને ખબર છે. મહાભારતની અંદર એવું કહેવામાં આવ્યું કે યુધિષ્ઠિર રાજા તો નહીં જ બને. સમજો છો મિત્રો, કે યુધિષ્ઠિર રાજા નહીં જ બને, ને એ વિદ્રોહ ને બાકીનું આખું યુદ્ધ, ને મહાભારતમાં શું થયું આપણને ખબર છે, રામાયણમાં શું થયું એ પણ આપણને ખબર છે. કહેવાનું તાત્પર્ય શું છે ખબર, કે દુનિયાના મેજોરિટી વિદ્રોહ ત્યારે જ ચાલુ થાય જયારે કમ્પલસરી એ સોંપવામાં આવે છે, આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે તારે આ કરવું જ પડશે. તારે જમી પર ઈશાન અવસ્થી નામનો છોકરો કઈક રીતે બીમાર છે, એને વાંચવામાં લખવામાં તકલીફ પડે છે. પણ એના પપ્પા અને મમ્મી જ્યારે પણ એને કોઈ કામ કહેતા કે તારે આ કરવું જ પડશે, ત્યારે એ વસ્તુથી એ ભાગતો હતો. એની અંદર એક નાના બાળકની અંદર પણ વિદ્રોહ પેદા થતો હતો. એ કહેતો હતો કે મારથી નહીં થાય, માન નહીં કરવું. કેમ તો કે એના મમ્મી પપ્પા એને કોઈ દિવસ પૂછ્યું જ નહોતું કે તને પ્રોબ્લેમ શું છે. ડાયરેક્ટ થોપી દેવામાં આવતું, તારે આ કરવું જ પડશે, તુમે એ હોમવર્ક કમ્પ્લીટ કરના હી હોગા. એટલે વિદ્રોહની ભાવના, કે ભાઈને નથી કહેતા મને કેમ કહે છે. મિત્રો, આ બધી બાબતો બહુ સામાન્ય છે. એક એક શબ્દ, હવે હિન્દીમાં કહું તો એ તુમે કરના હી પડેગા, તો હી શબ્દ છે ને એ જ છે. સમજો કે જ્યારે જ્યારે તમે આવું કરશો ને તમારી સામે વિદ્રોહ થશે, ને એનાથી બચો, એ ખૂબ જ જરૂરી છે. જ્યારે જ્યારે તમે જ્યારે જ્યારે તમે કોઈ પણ વસ્તુની રજૂઆત કરો છો ને, તો એને ઉપયોગી બનાવો, આવશ્યક બનાવો. લોકોને એવું કહો તારા માટે આ કમ્પલસરી છે, એવું કહેશો તારા માટે આ કમ્પલસરી છે એવું કહેશો એટલે તરત વિદ્રોહ. પણ એવું કહેશો તારા માટે ઉપયોગી છે. ભારત સરકાર કે ગુજરાત સરકાર અત્યારે ટ્રાફિકના નવા નિયમ લઈ રહી છે, એની અંદર દંડ ભારે વસૂલવાની છે, કે 200 કે 500 રૂપિયા દંડ થઈ જવાનો, જેનો દંડ 50 રૂપિયા હતો. આપણને ખબર જ છે કે હેલ્મેટ પહેરવું એક સારી બાબત છે, પણ જ્યારે એ નિયમ બનાવી દીધો, જ્યારે એ કમ્પલસરી કરી દીધું, એટલે વિદ્રોહની ભાવના કે નહીં પહેરાય, બોલ શું કરવું છે. મિત્રો, એવું ના કરો, એને ઉપયોગી બનાવો, આવશ્યક બનાવો. એ કોઈ પણ વ્યક્તિ આગળ 100% એ તમારું કામ હસતા મોઢે કરશે. થેન્ક યુ સો મચ. એકવાર ચોક્કસ વિચાર કરજો, ભૂલતા નહીં. થેન્ક યુ.